સુરત રઘુવીર સેલ્યમ માર્કેટમાં આગના મામલે મનપાએ આગ બુજાવવાની કામગીરીનું 66 લાખનું બિલ ફટકાર્યું છે. મનપા હદની બહારની કામગીરી હોવાથી બિલ ફટકાર્યું છે. સતત 50 કલાક સુધી આગ ઓલવવાની કામગીરી કરાઈ હતી. મૂળ બિલ 1 કરોડનું બન્યું હતું. અન્ય સંસ્થાઓએ બિલ ન આપતા 34 લાખ બિલ ઓછું કરવામાં આવ્યું છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી સમગ્ર વિગતો પ્રાપ્ત કરીશું. શૈલેષ, સુરતમાં જે રઘુવીર સેલ્યમ માર્કેટમાં આગ લાગી હતી, હવે મનપાએ આગ બુજાવવાની કામગીરીનું જે બિલ ફટકાર્યું છે તે ખૂબ જ મસ્ત મોટું છે. સેલ્યમ માર્કેટની જે આગની ઘટના હતી, સતત 50 કલાક સુધી સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડે કામગીરી કરી હતી અને તેનું બિલ ફટકારવામાં આવ્યું છે. ખાસ કરીને આ રઘુવીર માર્કેટ છે, સુરત મહાનગરપાલિકાની હદની બહારના વિસ્તારમાં છે. સુરત મહાનગરપાલિકાની હદમાં આ ઘટના નથી બની, તેને લઈને આ બિલ ફટકારવામાં આવ્યું છે. જોકે ટોટલ બિલ 1 કરોડ રૂપિયા સુધીનું થાય છે, પરંતુ રિલાયન્સ, ક્રિપ્કો, ઓએનજીસી સહિત અન્ય સંસ્થાઓ પણ આ આગ ઓલવવાની કામગીરીમાં જોડાઈ હતી. તે લોકોએ બિલ આપ્યું નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાએ એ રકમ બાદ કરીને 66 લાખનું બિલ રઘુવીર માર્કેટના જે મેનેજમેન્ટ છે તેને ફટકાર્યું છે અને એ વસૂલ કરવાની કામગીરી હવે શરૂ કરાશે. જી, ધન્યવાદ શૈલેષ તમામ જાણકારી માટે. તો એસએમસીએ ફટકાર્યું છે બિલ. મૂળ બિલ 1 કરોડનું બન્યું હતું, જે હવે 66 લાખ કરીને રજૂ કરવામાં આવ્યું છે.